હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે હું આમળાનો અથાણું બનાવવાની છું. આમળા એ સિઝનલ ફ્રૂટ છે અને ખૂબ જ હેલ્ધી છે, વિટામિન સીથી ભરપૂર છે. આનો ઉપયોગ આપણે ડેઈલી રોજ કરવો જ જોઈએ. આમળા વાળ માટે, સ્કિન માટે, આંખ માટે અને તમારી હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે. નોર્મલી આપણે રોજ આમળાનો જ્યુસ સવારમાં લેતા હોય છે, જે લોકોને વેઇટ લોસ કરવું હોય એને. તો આમળા આપણે ઘણી રીતે સ્ટોર કરી શકીએ છીએ આખું વર્ષ માટે, કારણ કે ખાલી શિયાળામાં જ મળતા હોય છે. તો તમે આમળાને સૂકવીને એનો પાવડર કરી શકો છો, એનું મુખવાસ કરી શકો છો, અથાણું પણ કરી શકો છો અને જ્યુસ પણ બનાવી શકો છો. અથાણું પણ તમે ઘણી રીતે બનાવી શકો છો. આજે હું ઇન્સ્ટન્ટ બનાવવાની છું, જે જલ્દી થઈ જશે અને બે જ દિવસમાં ખાવા લાયક થઈ જાય છે. આમળા એક એવું ફ્રૂટ છે જે તમને ઘણા બધા હેલ્થ બેનિફિટ્સ કરે છે અને એમાં સૌથી વધારે વિટામિન સી હોય છે બધા ફ્રૂટ્સ કરતાં. આમળાને આપણે અમૃત ફળ પણ કહીએ છીએ, માનવામાં આવ્યું છે અમૃત ફળ તરીકે પણ. તો ચાલો જોઈએ આપણે કઈ રીતે આમળાનું અથાણું બનાવશું. જ્યારે તમે આમળાનું અથાણું ચાખશો તો તમને આ કેરીના અથાણા જેવો સ્વાદ આપે છે, કારણ કે કેરી પણ થોડીક ખટાસ અને તુરસ જેવી હોય છે અને આમળા પણ એ રીતના જ ખટાસ અને તુરસ ઉપર હોય છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. આજે આપણે કંઈક નવું જ અથાણું બનાવશું, જે શિયાળામાં બનાવાય છે અને આખી વર્ષ તમે એને સ્ટોર કરી શકો છો. અહીં હું આમળાનું અથાણું બનાવું છું. તમારે આમળા કોઈપણ રીતે ખાવા જરૂરી છે. તો અહીં મેં 8 થી 9 જેટલા આમળા લીધા છે. એને આપણે બાફવાના છે, બે વિસલ વગાડવાની છે ખાલી. એમાં આપણે થોડું મીઠું એડ કરી દઈશું જેથી એ જલ્દી બફાય. એને બે વિસલ આવે ત્યાં સુધી આપણે એને બફાવી દઈશું. આમળા ખૂબ જ હેલ્ધી છે તમારી હેલ્થ માટે, પછી વાળ હોય, સ્કિન હોય કે તમારી આખી હેલ્થ હોય. તો અહીં મેં કુકર બંધ કરી દીધું છે, બફાઈ જશે, પછી આપણે જોશું કઈ રીતે બનાવશું આમળાનું અથાણું. આમળા બે વિસલમાં બફાઈ ગયા છે તો આપણે એને કાઢી લેશું અને થોડી વાર પાણી એનું નીતરવા દેશું. આ ઇન્સ્ટન્ટ આમળાનું અથાણું છે, તમે આને બનાવીને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો, કારણ કે એમાં પાણીનો ભાગ હોય છે આમળામાં, જેથી ખરાબ થવાની બીક હોય છે બહાર. આને આપણે ઠંડા થવા દઈશું, પછી આપણે આને સુધારી લઈશું અને ચીરીઓ જે હોય ફાળા એ નોખા કરવાના છે. અને જે આમળાનું પાણી છે ફેંકવાનું નથી, એ તમે પી પણ શકો છો. તો હું આમળાને ઠંડા થવા દઈશ. આમળા ઠંડા થાય ત્યાં સુધી આપણે એમાં એનો મસાલો બનાવી લઈશું આમળાનો. એના માટે હું 5 થી 6 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લઈશ. જો તમને જરૂર લાગે તો વધારે લઈ શકો છો. અને પછી આપણે પાછું ઉપરથી પણ એડ કરવાનું છે. તો અત્યારે આપણે આટલું જ લેશું. તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે થોડી હિંગ એડ કરી દઈશું. હવે તેમાં હિંગ અત્યારે આજે અથાણાનો મસાલો આવે છે, રેડીમેડ અથાણાનો, જે આપણે મેથી કેરીનો મસાલો હોય છે, મેથી ને રાય કુરિયાનો, એ હું એડ કરીશ. ચાર થી પાંચ ચમચી જેટલો એને આપણે સારી રીતે ગરમ કરી લઈશું. અને એમાં હું મીઠું સ્વાદ અનુસાર અને આ જે ગોળનો પાવડર આવે છે, ગોળની સાકર 3 ટેબલસ્પૂન જેટલી લઉં છું. બસ ગરમ થઈ જાય, હવે એને ઠંડુ થવા દેશું. તમે ઘરે પણ મસાલો કરી શકો છો, જેમાં રાઈ, મેથીના કુરિયા, વરિયાળી, મીઠું, હળદર અને લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું પાવડર અને કલોંજી જો તમે ખાતા હો તો, અને થોડી એવી સાકર અને ચાટ મસાલો, એ મિક્સ કરીને તમે ઘરે પણ મસાલો કરી શકો છો. મારી પાસે આ રેડીમેડ હતો તો અત્યારે હું એ યુઝ કરું છું. તો આપણે આમળા બફાઈ ગયા પછી જે આપણે અહીંયા એની નિશાની હોય છે ફાડાની, ચીરીની, એને
चाकू थी कापी लेवानी छे आ रीते, अने पछी आपणे ने नोखी करी देवानी छे। आ बधी फाड़ा आ रीतना એ નોખા થઈ જશે। તમે કુકરમાં ન બાફવાના હો તો તમે એમનેમ પણ સુધારીને કાચા કરી શકો છો, પણ પછી એને એમાં ચડતા વાર લાગશે। તમે સ્ટીમ કુક કરી લેશો તો અથાણું જલ્દી થઈ જશે અને તમે 2 દિવસમાં ખાઈ પણ શકશો, રેડી થઈ જશે એવું। કાચા અથાણામાં આપણે એને થોડા ગળવામાં રાખવા પડે થોડા દિવસ, જેથી સોફ્ટ પોચા થઈ જાય ખાવા જેવું અથાણું। આમળા ખૂબ જ હેલ્ધી હોય છે અને સિઝનલ ફ્રૂટ છે, તો તમે આની જ્યારે પણ સિઝન આવે એનો ભરપૂર ઉપયોગ કરજો, જેથી આના બધા ફાયદા તમને મળી રહે। આમાં વિટામિન સી ખૂબ જ હોય છે, જે અત્યારે તો ખૂબ જ જરૂરી છે, આખું વર્ષ ખાવા જોઈએ, જેથી એના માટે આપણે આની રેસિપી આમળાનો મોરબો છે કે આમળાનું અથાણું, આમળાનો જ્યુસ તમે ફ્રીઝરમાં રાખી શકો છો આખા વર્ષ માટે, ફ્રીઝ કરીને આઈસ ક્યુબમાં, નાની એવી આઈસ ક્યુબ જે નાના નાના આઈસવાળી મળતી હોય એમાં તમે ફ્રીઝ કરી શકો છો, અને પછી રોજ એક આઈસ ક્યુબ તમે પાણીમાં એનો યુઝ કરી શકો છો લઈને। આમળા કોઈ પણ રીતે ખાવા જોઈએ જ, કાચા આમળા ન ખાઈ શકતા હો તો આ રીતે ખાવા। આમળાનો મુખવાસ પણ કરી શકો છો સૂકવીને, એ પણ હું તમને પછી બતાવી દઈશ। તો હવે આમળા આપણા સુધારાઈ ગયા છે, હવે આપણે આમળા આમાં બધા મિક્સ કરી દઈશું મસાલામાં। આમળા એ ખૂબ જ હેલ્ધી ફ્રૂટ છે બધા ફ્રૂટ્સ કરતાં, અને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। આમળાનું અથાણું થઈ જાય એટલે તમારે 1 થી 2 દિવસ બારે રાખી, જેથી આ મસાલો બધો આમળામાં ચડી જાય, અને પછી તમે એને ફ્રીજમાં રાખી દેજો જેથી લાંબો સમય સુધી ચાલશે, અને આને કાચની બરણીમાં જ સ્ટોર કરવાનું છે। આપણે કાચની બરણીમાં ભરી લેશું, કાચની બરણી ધોયેલી ક્લીન હોવી જોઈએ, પાણીવાળી ન હોવી જોઈએ, જેથી તમારું આમળાનું અથાણું લાંબો સમય સુધી સારું રહે। તમે આમળાનો જે આપણે મુરબ્બો બનાવતા હોય કેરીનો એ રીતે પણ કરી શકો છો, ઝીણી ઝીણી કટકી કરીને, અથવા તમે આમળાનું ખમણ પણ બનાવી શકો છો ગોળવાળું। જે રીતે આપણે કેરીના અથાણા બનાવીએ છીએ એ રીતે તમે આમળાના અથાણા બનાવી શકો છો। હવે આપણું રેડી થઈ ગયું છે, જરૂરથી ટ્રાય કરજો। તો હવે રેડી છે આપણું આમળાનું અથાણું, ચટપટું, ખાટું, મીઠું, તીખું, તો તમે જરૂરથી ટ્રાય કરજો, અને તમને મારી રેસીપી જો ગમી હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો, અને શેર કરો મારી લિંક તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં, જેથી એ લોકોને પણ સારા એવાના ફાયદા મળી શકે અને મારી ચેનલને પણ ગ્રો થવામાં હેલ્પ મળી શકે। તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો, થેન્ક્સ ફોર વોચિંગ। આવી જ નવી રેસીપીઝ હું લઈ આવતી રહીશ તમારા લોકો માટે, અને જે નવી રસોઈ શીખતા હશે એ લોકોને ઘણો ફાયદો થશે ઇઝી અને સિમ્પલ રેસિપીઝથી। તો જરૂરથી જોજો મારા વિડીયોઝને, થેન્ક યુ ફોર વોચિંગ, બાય નાઉ।